માર્ગ અને મકાન વિભાગ દ્વારા પવિત્ર યાત્રાધામ શક્તિપીઠ અંબાજીને જોડતા હિંમતનગર ખેરોજ અંબાજી ચાર માર્ગી રસ્તાનું લોકાર્પણ નીતિનભાઈ પટેલ માનનીય નાયબ મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના હસ્તે આજે કરવામાં આવ્યું. ગુજરાતમાં ભાજપની સરકાર દ્વારા જે વિકાસના કામો થયા છે એમાં બનાસકાંઠાને લગતા કામે જે કરવામાં આવ્યા છે જેમાં ખાસ કરીને યાત્રાધામ અંબાજીને જોડતા તમામ રોડ રસ્તાઓને ચાર માર્ગીય કરવાનું કામગીરી બહુ જ જરૂરી હતી. આજે યાત્રાધામ અંબાજી વિશ્વભરમાં વિખ્યાત છે અને દૂર દૂરથી માઈ ભક્તો માના દર્શન કરવા અંબાજી આવતા હોય છે. પહેલા અંબાજી તરફ આવનાર રોડ રસ્તાઓ એક માર્ગીય હોવાના કારણે અનેકો દુર્ઘટનાઓ પણ સર્જાતી હતી અને સમયની સાથે સાથે પેટ્રોલ ડીઝલનો વપરાશ પણ વધી જતો હતો. પણ જ્યારે ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2015-16 જનસભામાં બજેટ પાસ કરી આખા ગુજરાતના તમામ પવિત્ર યાત્રાધામોના રસ્તાઓને ચાર માર્ગીય કરવાની જાહેરાત કરી હતી, જે ફળસ્વરૂપ હાલમાં કાર્ય પરિપૂર્ણ થતાં આજે અંબાજી ખાતે યાત્રાધામ અંબાજીને જોડતા ચાર માર્ગીય રસ્તાઓનું લોકાર્પણ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા. અંબાજીના ચરણોમાં ગુજરાતની અમારી ભારતીય જનતા પક્ષની સરકારમાં જે કામો બનાસકાંઠા જિલ્લાને અને ખાસ કરીને અંબાજીને લગતા જે કરવામાં આવ્યા છે તે આજે અંબાજી માતાને અમે અર્પણ કરીએ છીએ. આપણે બધા જાણીએ છીએ રીતે અંબાજી એ સમગ્ર ભારતનું વિશ્વનું શક્તિપીઠ તરીકે દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ગુજરાતમાંથી, દેશમાંથી અને વિદેશમાંથી અંબાજી માતાના દર્શન કરવા માટે આવે છે. પગપાળા યાત્રાળુઓ પણ લાખોની સંખ્યામાં દર વર્ષે આવે છે. ભાદરવી પૂનમનો મેળો પણ ખૂબ મોટો લાખોની ઉપસ્થિતિમાં ભરાય છે. દિવાળી હોય, નવરાત્રી હોય, અન્ય તહેવારો, ઉનાળાના વેકેશનમાં પણ હજારો શ્રદ્ધાળુઓ દરરોજ અંબાજી માતાના દર્શન માટે આવે છે. આ અંબાજી માતા એ પર્વત ઉપર બિરાજમાન છે, ત્યારે સ્વાભાવિક નીચેથી તળેટીમાંથી પર્વત ઉપર આવો અને પાલનપુર એ મુખ્ય મથક બનાસકાંઠા જિલ્લાનું, તો પાલનપુર હાઈવે એટલે કે મહેસાણા પાલનપુર આબુ રોડ જે હાઈવે છે ત્યાંથી પણ લાખો ભક્તો અંબાજી આવે છે. એવી જ રીતે મહેસાણા, વિસનગર, વડનગર, ખેરાલુથી પણ લાખો શ્રદ્ધાળુઓ ઉત્તર ગુજરાત અને અમદાવાદના એ રસ્તે થઈ અને અંબાજી માટે દર્શન માટે આવે છે. ઘણા વર્ષોથી અહીંયા સિંગલ રોડ હતા, પર્વતાળ વિસ્તાર, અકસ્માતો થવાનો પણ ઘણો ભય રહેતો હતો. જ્યારે પગપાળા યાત્રા હોય ત્યારે વાહન વ્યવહાર બંધ કરી દેવો પડતો હતો. એટલે આ બધી જ તકલીફોના નિવારણ માટે વર્ષ 2015-16 વિધાનસભામાં મેં જે બજેટ રજૂ કર્યું એ બજેટમાં મેં જાહેરાત કરી હતી કે આખા ગુજરાતના પવિત્ર યાત્રાધામોના રસ્તાઓને ચાર માર્ગીય કરવામાં આવશે, જેમાં ભગવાન સોમનાથનો પીરાવરનો રસ્તો, ભગવાન દ્વારકાધીશનો રસ્તો, ડાકોર રણછોડરાયજીનો રસ્તો, પાવાગઢ માતાજીના દર્શન કરવા જતા ભક્તો માટે ફોરલેનનો રસ્તો, એમ વિવિધ પ્રકારના રસ્તાના કામ બહુચરાજી સહિત ચાર માર્ગીય બનાવવાનું કામ આપણે શરૂ કર્યું હતું. એના માટે બજેટ પણ ફાળવ્યું હતું. અંબાજી માટે પણ પાલનપુરથી દાતા થઈને અંબાજી, મહેસાણાથી વિસનગર, વડનગર, ખેરાલુ થઈને અંબાજી અને હિંમતનગરથી જે રસ્તો આવે એ રસ્તો પણ ચાર માર્ગીય બનાવવાનું આપણે અગાઉ થોડું કામ શરૂ કરી દીધેલું. હવે બધા જ રસ્તાના કામ પૂર્ણ થયા છે. અમારા માર્ગ મકાન વિભાગે સમય મર્યાદામાં લગભગ જ્યાં જ્યાં વન અને પર્યાવરણ વિભાગની મંજૂરી લેવાની હોય એ બધી લઈ અને કામો પૂર્ણ કર્યા છે. વન વિભાગનો પણ હું ખૂબ આભારી છું કે વન વિભાગે
ખૂબ સહયોગ આપી અને બધી જ મંજૂરીઓ અમને ઝડપથી આપી છે. એના કારણે સમયસર અમે આ બધા રસ્તાના કામ પૂર્ણ કરી શક્યા છીએ. આજે જે રસ્તાઓનો અમે લોકાર્પણ કર્યા છે એમાં મહેસાણા બાજુથી જે રસ્તો આંબાગઢના થઈને દાંતાનો આવે છે એ ચાર માર્ગીય બની ગયો છે. એ પણ પર્વત કોચીને બનાવેલો, પર્વતો કાપીને બનાવેલો રસ્તો છે. ત્યાર પછી દાંતાથી અંબાજીના રસ્તાનું કામ અત્યારે પૂરજોશમાં ચાલી રહ્યું છે. પાલનપુરથી દાંતા સુધીનો જે રસ્તો એ ચાર માર્ગીય બની ચૂક્યો, એનું આજે લોકાર્પણ કર્યું છે. અને હિંમતનગર ખેરોદથી અંબાજી આવતો જે ચાર માર્ગીય રસ્તો જે 23 કિલોમીટર જેટલી લંબાઈનો થાય છે એનું પણ કામ પૂર્ણ થયું છે, એનું પણ આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. એટલે અમારા માર્ગ મકાન વિભાગના આ પ્રજાને ઉપયોગી, ભવિષ્યમાં અકસ્માતો થવાની સંભાવના ઘણી ઘટી જાય, આરામથી સરળતાથી સલામતીપૂર્વક પદયાત્રીઓ અથવા વાહન ચાલકો એ અંબાજી માતાના દર્શન કરવા સરળતાથી આવી જઈ શકે, પેટ્રોલ ડીઝલનો બચાવ થાય, સમયનો બચાવ થાય, એ રીતેનું કામ આજે મોટાભાગનું જે 2015-16માં મેં જાહેરાત કરી હતી. અને અંબાજીના પત્રકારોનો તો ખ્યાલ છે કે અંબાજી માતાના દર્શન માટે જ્યારે હું આવું ત્યારે તમે આ રસ્તાની કામગીરી કેટલે પહોંચી એ પ્રશ્ન પણ પૂછતા હતા. એવી જ રીતે આરોગ્ય વિભાગ દ્વારા પણ બનાસકાંઠા જિલ્લામાં 2 સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને દાંતામાં 2 PHC અને બનાસકાંઠાના બીજા તાલુકાઓમાં 3 PHC એ રીતના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને થરાદ અને લાખણી 2 તાલુકાના સરકારી વિશ્રામ ગૃહોનું પણ આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આજના દિવસના કુલ લોકાર્પણ અને ભૂમિપૂજનના કામનો સરવાળો કરીએ તો બનાસકાંઠા જિલ્લા માટે ભારતીય જનતા પક્ષથી અમારી સરકાર દ્વારા 566 કરોડ રૂપિયાના કામો આજે લગભગ 70% પૂરા થઈ ગયા અને 30% આજે ભૂમિપૂજન છે, એ કામ પણ આવનારા સમયમાં પૂરા થશે. અંબાજી પૂરતી જો વાત કરું તો અંબાજીના પત્રકારોનો જ્યારે અવતારે એક મોટો પ્રશ્ન હોસ્પિટલનો રહેતો હતો. એ હોસ્પિટલ પણ આપણે ખૂબ સુંદર જે ટ્રસ્ટે બનાવી છે એ આરોગ્ય વિભાગ હસ્તક લઈ અને ઘણા સમયથી ચાલુ કરી દીધી છે અને દર્દીઓનો સારા પ્રમાણમાં ત્યાં લાભ મળે છે, ડૉક્ટરો પણ પૂરતા પ્રમાણમાં છે. એટલે આ આદિવાસી જિલ્લો, આખો આ તાલુકો, દાંતા તાલુકો, એમાં આજે આદિવાસી દિવસ છે. એટલે દુનિયાભરના આદિવાસીને અર્પણ થયેલું આજનું કામ એ આ દાંતા તાલુકામાં અમારી ભારતીય જનતા પક્ષની વિજયભાઈ રૂપાણીના મુખ્યમંત્રી પદ સાથેની અમારી નેતૃત્વવાળી સરકાર એણે આદિવાસી દિવસની પણ બધા જિલ્લાઓમાં ઉજવણી કરી છે. તો મેં પણ નાયબ મુખ્યમંત્રી, માર્ગ મકાન મંત્રી અને આરોગ્ય મંત્રી તરીકે આદિવાસી ભાઈઓને દાંતા તાલુકામાં આ કરોડો રૂપિયાના વિકાસના કામોનો અને કરોડો રૂપિયાના આરોગ્ય ક્ષેત્રે સુવિધા ઊભા કરવાના કામોનું આજે લોકાર્પણ કર્યું છે એનો મને આનંદ છે. અંબાજી માતાની કૃપાથી બધું જ સારું થાય, સારો વરસાદ પડે અને જે આપણે બધાએ માસ્ક લગાવ્યા છે અને જેનાથી ડરી ડરી બધાએ ચાલવાનું છે, સાવચેતી રાખી ચાલવાનું છે, એ કોરોના પણ વહેલી તકે આખી દુનિયામાંથી નાબૂદ થાય અને બધા જ દેશો, રાજ્યો, ગામો કોરોના મુક્ત બને એવી પણ અંબાજી માતાને આજના પવિત્ર પ્રસંગે, આ વિકાસના કામોના પ્રસંગે હું પ્રાર્થના કરું છું. અમે તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં તેઓ શ્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમનું અમને કાયમ દરેક મંત્રીશ્રીઓના સરકારમાં માર્ગદર્શન મળેલું અને સાહેબનું કાયમ સૂચન હતું કે સૌનો સાથ સૌનો વિકાસ એ સૂત્રને સાર્થક કરી સરકારના જે કામો આપણે નક્કી કર્યા હોય એ સમયસર પૂર્ણ થાય, ગુણવત્તાવાળા કામો સારા બને એ પ્રમાણે પૂર્ણ થાય. એ કામ પણ મોદી સાહેબે જે સૂત્ર આપ્યું તો પ્રજાએ જે સ્વીકારેલું કે અમારી ભાજપની સરકાર જે
ખાતમુહૂર્ત કરે છે એ કામના ઉદઘાટન પણ અમે ભાજપ સરકાર વાળા જ કરીએ છીએ। એ અંબાજી માતાની કૃપાથી આજે અંબાજીમાં મેં જે જે સંકલ્પો અગાઉ સિવિલ હોસ્પિટલનો કર્યો હતો, બીજા કામોનો કર્યો હતો, મુખ્યત્વે રસ્તાઓનો કર્યો હતો, એ લગભગ 95% બધા મારા સંકલ્પો પૂર્ણ થયા છે। અંબાજી માતાને હું નમન કરું છું, વંદન કરું છું। સર અંબાજીમાં ભાદરવી